સહન શક્તિ એ કોઈ પણ સંબંધોને ટકાવવા માટે બેસ્ટ માધ્યમ છે. ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે મને કોઈ કહી જવું જોઈએ નહીં, ફ્રેઝાઇલ બની જઈએ છીએ. સીતા સાચા હતા અને સારા હતા, છતાં પણ એક ધોબી બોલી ગયો ને, એ રાવણના ત્યાં રહી આવેલી બાઈને રામ રાખે હું ન રાખું. સીતાએ રાવણનો સ્પર્શ પણ કર્યો નથી, ચાર આંખો ભેગી કરીને જોયું પણ નથી, છતાં સીતાને પણ અપશબ્દો બોલનારો વર્ગ સમાજમાં હોય છે. આપણે સાચા સારા હોઈએ તો પણ શબ્દો સહન કરવા પડે. લક્ષ્મણ સીતાની સેવા કરવા જ માટે ગયા હતા, છતાં પણ રામ કહીને ગયા કે ભાઈ તું ભાભીને છોડીને ન જતો. એટલે લક્ષ્મણ ત્યાં રહે છે અને પેલા મારીચે કપટ કર્યું અને હે લક્ષ્મણ બચાવો, હે સીતે બચાવો, બૂમ મારી. એટલે સીતા કહે છે બચાવવા માટે જાઓ, તમારા ભાઈ તકલીફમાં છે. લક્ષ્મણ કહે છે મારા ભાઈનું નામ લેવાથી લોકોની તકલીફ મટે, તો મારા ભાઈને તકલીફ હોય જ નહીં. અને એવા સમયે સીતા જે અપશબ્દો બોલ્યા છે, કટુ શબ્દો બોલ્યા છે, દૃશંસ કુલપાંશન, વાલ્મીકિ રામાયણમાં સીતાના મુખમાંથી આ શબ્દો વાલ્મીકિજીએ લખ્યા છે કે લક્ષ્મણ મને ખબર છે કે તારી દાનત ખરાબ છે, તો 13 વર્ષથી અમારી ભેગો એટલે ફરે છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું, એટલે ફરે છે ને, હું મરી જઈશ પણ તારી સાથે તો ક્યારે લગ્ન નહીં કરું. હવે આ લક્ષ્મણ એ છે કે જેણે 13 વર્ષમાં સીતાના ચરણથી ઉપર નજર કરીને જોયું નથી, જે પોતાની ઉર્મિલાને છોડીને આવ્યા છે, જે સીતાને માતા તુલ્ય વ્યવહાર કરે છે, એ લક્ષ્મણને પણ આવા શબ્દો સહન કરે.